મિલમાં ભીષણ આગના ભયાનક દ્રશ્યો. ઓઇલ ભરેલા ડ્રમમાં બ્લાસ્ટ થતાં આખી મિલ આગની લપેટમાં આવી ગઈ. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. સુરત જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં દિન પ્રતિદિન આગના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક આગની ઘટના સામે આવી છે. ઓલપાડના સરસ ગામે મિલમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ઓઇલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થતાં આખી મિલ આગની લપેટમાં આવી ગઈ હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જોકે ફાયર વિભાગે લગભગ 4 કલાક સતત લાખો લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ લીધો હતો. હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામની સીમમાં આવેલી રાજકુમાર ઇન્ડસ્ટ્રીઝની એક કંપનીમાં આજે બપોરે આગ લાગવાની ઘટના બની હતી. કંપનીમાં મોટા પ્રમાણમાં ઓઇલ, કેમિકલ, ડીઝલનો જથ્થો હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ડ્રમમાં રહેલા જ્વલનશીલ પદાર્થ બ્લાસ્ટ થતાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા સુરત જિલ્લાની 5 ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ઓઇલ બનાવતી એક મિલમાં ભીષણ આગ લાગતા જોતજોતામાં આખી મિલ આગની લપેટમાં આવી ગઈ હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેથી લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે લગભગ 4 કલાક સતત લાખો લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ લીધો હતો. હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે. બનાવને પગલે સુરત ગ્રામ્ય DYSP, ઓલપાડ પોલીસ મથકના PI, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ઓલપાડ મામલતદાર સહિતની ટીમ સ્થળ પર હાજર રહી હતી. ઘટનાને પગલે હાજર લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે મિલની બાજુમાં ઝીંગા માછલીનું ગોડાઉન પણ આવેલું છે. ઓલપાડ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર મયંક વસાવાએ જણાવ્યું હતું કે સરસ ગામે રાજકુમાર ઇન્ડસ્ટ્રીઝમાં બપોરે 2 વાગ્યે આગની ઘટના બની હતી. સુરતના 5 ફાયર ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર ઓફિસર ગિરીશ સેલેરે જણાવ્યું હતું કે અમને પાલનપુર ફાયર સ્ટેશનથી આગનો કોલ મળ્યો હતો. ઓઇલ કે બાયોડીઝલની ફેક્ટરીમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી, જેને લઈને અમારી ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 4 કલાક સતત લાખો લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ લીધો હતો. હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે. સૂત્રો દ્વારા આ કંપનીમાં બાયોડીઝલ બનતું હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત GPCB પાસેથી કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોવાનું GPCBના અધિકારી જિજ્ઞેશ ઓઝા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્થળ પર પહોંચેલા મામલતદારની ટીમ પાસે પણ હજુ સુધી આ અંગે કોઈ ચોક્કસ માહિતી નથી, જેથી આ કંપનીમાં કોઈ શંકાસ્પદ કેમિકલ બનતું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.